હેલો ફ્રેન્ડ્સ, ચાલો પર્યાવરણમાં આપણે પ્રકરણ 3નો બીજો ભાગ જોઈએ. પ્રકરણ 3માં પહેલો ભાગ તો આપણે જોઈ લીધો અને તેમાં પણ આપણે સ્વાદ વિશે માહિતી મેળવી. તો આ વિડીયોમાં આપણે સ્વાદ વિશે હજી વધારે માહિતી લઈએ. તો સૌથી પહેલાં આપણે થોડી પ્રવૃત્તિ કરવાની છે, તો ચાલો આપણે થોડી પ્રવૃત્તિ કરી લઈએ. સૌથી પહેલાં તમારે અલગ અલગ સ્વાદની વસ્તુઓ ભેગી કરવાની છે. જેમ કે ખાટા સ્વાદમાં તે આમલી, મીઠા સ્વાદમાં તે ગોળ, કડવા સ્વાદમાં તે કાળેલું, ખારા સ્વાદમાં તે શું આવે, મીઠું, પછી તુરા સ્વાદમાં તે તુર્યું. તો આ રીતે અલગ અલગ સ્વાદવાળી વસ્તુઓ ભેગી કરો. ત્યારબાદ તમારા મિત્ર અથવા તમારા ઘરના કોઈ સભ્ય સાથે આ રમવાનું છે. તમારે તમારી આંખ પર પટ્ટી બાંધી દેવાની છે, બરાબર, અને તે સ્વાદ પારખવાનો છે. કેવી રીતે? તો તમારા મિત્રને કહેવાનું છે કે કોઈ પણ એક સ્વાદ મારી જીભ પર મૂકે. હવે એ આપણે ઘણા બધા સ્વાદની વસ્તુઓ ભેગી રાખી છે, એ સ્વાદ કયો હશે એ તમારે ઓળખવાનો છે જોયા વગર. તમે ઓળખી શકશો ને? હા, અને એવું પણ કરી શકાય કે ખાતી સ્વાદની વસ્તુ હોય તો ઘણા બધા ખાતા સ્વાદની વસ્તુઓ ભેગી કરવી. એમાંથી બધો સ્વાદ તો ખાતો જ લાગશે, પણ એ વસ્તુ કઈ હશે એ તમારે ઓળખવાની છે, અને તે પણ આંખ બંધ કરીને. તો આ રીતે તમારે આ રમત રમવાની છે. હવે તમે અહીં ચિત્ર જોઈ શકો છો. તમે જોઈ રહ્યા છો કે જીભના અલગ અલગ ભાગ દર્શાવ્યા છે. તો તમારી જીભના કયા ભાગ ઉપર તમને વધારે સ્વાદ લાગે છે? જેમ કે આગળ, પાછળ, ડાબી બાજુ કે જમણી બાજુ? તો એ અનુભવ તમારે કરીને તમારી નોટબુકમાં તેની નોંધ કરવાની છે. તો આપણે જોયું ને કે આ પ્રવૃત્તિ કઈ રીતે કરવાની છે. અને હા, તમને ખબર છે આ પ્રવૃત્તિનું નામ શું છે? આંખ બંધ કરો અને કહો. તો આ હતું આ પ્રવૃત્તિનું નામ. તો ચાલો આપણે બીજી પ્રવૃત્તિ કરીએ. હવે બીજી પ્રવૃત્તિ કંઈક આ રીતે છે. તો શું કરવાનું છે કે તમારી જીભ હોય છે ને, હા જીભ, તો આ જીભને સ્વચ્છ કપડાથી એકદમ સાફ કરવાની છે. કારણ કે આપણી જીભ પર લાળ રસ હોય છે, બરાબર ને? તો સૌથી પહેલાં તમારે જીભને ચોખ્ખા કપડાથી સાફ કરી દેવાની છે. ચાલો કરો જોઈએ. સરસ. હવે શું કરવાનું છે કે તમારી જીભ એકદમ સુકાઈ ગઈ છે, સુકાઈ ગઈ ને, હા, તો હવે એ જીભ પર ખાંડ અથવા ગોરના ટુકડા મૂકો. મૂકી દીધા. શું તમને કોઈ અનુભવ થાય છે? તમને કોઈ સ્વાદ આવે છે? હા આવે છે. કેવો સ્વાદ છે? થયો અનુભવ? હા, તો આવું કેમ થતું હશે? શું કરવા? વિચારો અને પછી નોંધમાં તેની નોંધ કરો. હવે બીજી પ્રવૃત્તિ આ રીતે કરવાની છે. કરીને બધાએ ચાલો હવે આપણે આગળ જઈએ. તો આગળ તમારે હજી એક પ્રવૃત્તિ કરવાની છે. એમાં શું કરવાનું છે ખબર છે? તમારે અડીસાની સામે ઊભા રહેવાનું છે અને તમારી જીભ બહાર કાઢવાની છે આ રીતે, અને અડીસામાં જોવાનું છે. તમને જીભ પર કંઈ દેખાય છે? તમારી જીભની સપાટી કેવી દેખાય છે? હા, ટેકરા દેખાય છે. વેરી ગુડ. બીજું શું દેખાયું તમને? કલર દેખાય છે. સરસ. હા, તો તમને જે અનુભવ થાય, તમારી જીભમાં તમને જે કંઈ પણ દેખાય, તો એ પણ તમારે નોંધવાનું છે. હવે પછી આપણે વિડીયો દ્વારા થોડી સમજ લેવાની છે.
હવે વિડિયોમાં તમને થોડા મુદ્દાઓ આપવામાં આવશે. એ મુદ્દાઓ વિશે તમારે થોડી ચર્ચા કરવાની છે અને ચિત્રોનો પણ પરિચય મેળવવાનો છે. તો ચાલો આપણે ચિત્રો અને મુદ્દાઓ વિશે થોડું વિચારીએ. તો અહીં આપણે ચર્ચા કરીને લખવાનું કામ કરવાનું છે. તો આપણે ચર્ચા આ બે મુદ્દાઓ પર કરીશું. પહેલો મુદ્દો, જો કોઈ તમને આંબળા કે કાકડીનો સ્વાદ સમજાવવા કહે તો તમને સમજાવવામાં થોડી મુશ્કેલી પડશે ને? કેમ? કારણ કે આંબળા અને કાકડીનો સ્વાદ આપણે સારી રીતે પારખી શકતા નથી, તેથી આ સ્વાદ પારખવામાં આપણને થોડી મુશ્કેલી પડશે. હવે બીજો મુદ્દો તમે જોઈ શકો છો કે નીચેની વસ્તુઓનો સ્વાદ તમે કેવી રીતે સમજાવશો, જેમ કે ટામેટા, ડુંગળી, વરિયાળી, લસણ. હવે આ બધા પદાર્થોનો સ્વાદ તમારે તમારી ભાષામાં સમજાવવાનો છે. ઘણા એવા પણ સ્વાદ હોય છે કે જેનો સ્વાદ આપણે આપણી ભાષામાં આપીએ છીએ, જેમ કે નાના છોકરાને જો ચોકલેટ આપી હોય તો એ આપણે પૂછીએ કે એનો સ્વાદ કેવો છે, તો એ શું કહેશે? એના જ શબ્દોમાં કહેશે. શું કહેશે? હા, મીઠું મીઠું લાગે છે. તો એવી જ રીતે તમારે પણ એવા શબ્દોમાં તમારે તેનો સ્વાદનો પરિચય આપવાનો છે. અને હા, તમે ખાતો, તૂરો, મીઠો, ખાડો, કડવો, આ બધા સ્વાદ તો તમે ઓળખી જ જાઓ છો અને તમે એના નામ તો સારી રીતે જાણો છો, પણ એ સિવાય બીજો કોઈ સ્વાદ હોય છે કે જેનો ઉલ્લેખ તમે તમારા શબ્દોમાં કરો છો? જેમ કે આપણે જ્યારે પાણીપુરી ખાતા હોઈએ ત્યારે અલગ અલગ ફ્લેવરના સ્વાદવાળી હોય છે ને? હા, તો તમે એમાં બોલો છો ને કે લસણવાળું પાણી આપો, ફુદીનાવાળું પાણી આપો, બરાબર ને? તો એ શું છે? હા, એ પણ સ્વાદ જ છે. તો એ જે લસણવાળું પાણી, ફુદીનાવાળું પાણી, હાજમાવાળું પાણી, તો એ તમારા પોતાના શબ્દોમાં સ્વાદનો પરિચય છે. તો આ રીતે તમે તમારા શબ્દોમાં સ્વાદનો પરિચય કરાવવાનો છે. અને હા, એ પણ તમારે વસ્તુ દ્વારા કરવાનું છે. તો તમે આ પણ કરશો ને, તમારો અનુભવ બધાનો અલગ હશે, તેથી જવાબમાં સરખામણી કરતા નહીં. તમને જે અનુભવ થાય તે જ તમારે લખવાનું છે. એમાં કોનું સાચું કોનું ખોટું એવું જરૂરી નથી. તમારે તેમાં તમારા મૌલિક વિચારો રજૂ કરવાના છે. હવે ઘણીવાર એવું પણ થાય છે કે કોઈ સ્વાદ આપણને તેના મોઢા પરથી ખબર પડે છે. કેવી રીતે? તો જ્યારે ખાતો સ્વાદ હોય ત્યારે તમારું મોઢું કેવું થાય? એમ થાય છે ને? હા, જ્યારે મીઠો સ્વાદ હોય ત્યારે એમ થાય છે. અને જ્યારે કડવો સ્વાદ હોય ત્યારે છી એમ થાય છે. થાય છે ને આવું મોઢું? હા, તો તમારે પણ એ મોઢાના હાવભાવ પરથી તે સ્વાદ કયો હશે એ પણ તમારે ઓળખવાનો છે. એવી જ રીતે હેન્સીએ આપણે જોઈ ને આગળ પહેલા ભાગમાં વાર્તા, હા, તો એમાં હેન્સી હતી, બરાબર ને? તો હેન્સીએ પણ ઘણા એવા સ્વાદ ચાખ્યા જેમાં તેનો હાવભાવ સી સી થયો હતો ને? તો તમે વિચારો તો એણે એવું શું ખાધું હશે? હા, તો તમારે મોઢાના હાવભાવ પરથી પણ એણે કઈ વસ્તુ ખાધી હશે એનો પણ તમારે પરિચય લેવાનો છે. અને આ બધી પ્રવૃત્તિ તમે તમારા ઘરના સભ્યો સાથે પણ કરી શકો છો. હવે પર્યાવરણ વિષય એવો છે કે આપણે તેમાં પોતાના અનુભવો રજૂ કરવાના છે. હું તમારી સમક્ષ જે કોઈ સવાલ રજૂ કરું તો એના વિશે તમારે અનુભવ દ્વારા જવાબ આપવાનો છે. એના જવાબ તમને ચોપડીમાં મળશે નહીં. અને હા, એના જવાબ બધાના સરખા પણ હશે નહીં. તેથી પર્યાવરણમાં તમારે પોતાના અનુભવનો વિચાર રજૂ કરવાનો છે, તમારા મૌલિક વિચારો રજૂ કરવાના છે.
આપણો આગળનો મુદ્દો કયો છે એ ખબર છે? ચાવો અને સારી રીતે ચાવો. હવે વરી આ શું છે? ચાવવાનું તો છે જ અને એ પણ સારી રીતે, તો આમાં તફાવત શું છે? તો ચાલો આપણે જોઈએ. તો હવે આપણે શું કરવાનું છે ખબર છે? તમારા ઘરમાં બ્રેડનો ટુકડો હોય, રોટલીનો ટુકડો હોય અથવા તો ભાત હોય તો એ તમારે લેવાનું છે અને તેને બે કે ત્રણ વાર ચાવવાનું છે. ચાવતા આવરે છે ને, ગરી નથી જવાનું, ચાવવાનું છે. ચાવી શકો છો ને? હા, તો તમારે શું કરવાનું છે કે એ બ્રેડનો ટુકડો અથવા રોટલીનો ટુકડો અથવા ભાત લો, તેને તમારે બે કે ત્રણ વાર ચાવવાનું છે અને પછી ગરી જવાનું છે. ત્યારે તમને એવું લાગ્યું કે તેનો કોઈ સ્વાદ બદલાય છે? એક વાર ચાવો, બીજી વાર ચાવો, ત્રીજી વાર ચાવો. તો ત્રીજી વાર ચાવવાથી તમને પહેલી વાર ચાવવા જેવો સ્વાદ લાગે છે? હા, તો આનો પણ અનુભવ તમારે કરવાનો છે. એ આપણે રોટલી, બ્રેડ કે ભાતને બે થી ત્રણ વાર ચાવીને સ્વાદ જોયો. હવે તમારે બીજો ટુકડો લેવાનો છે અને તે ટુકડાને તમારે 30-32 વાર ચાવવાનો છે. હવે તમે પહેલા 2-3 વખત ચાવ્યો અને બીજી વાર જ્યારે લો છો ત્યારે 30-32 વખત ચાવો છો, તો તમને કોઈ સ્વાદમાં ફરક પડે છે? હા, તો આનો પણ અનુભવ કરો અને તમે નોંધ રાખો. હવે તમને ઘરમાં ક્યારેક તમારા ઘરના વડીલો કહેતા હશે કે ચાવીને ખાઓ, કહે છે ને? તો એવું કેમ કહે છે? હા, પૂછી જુઓ કે તેઓ આવું કેમ કહે છે. શું તેના કારણે આપણને પચવામાં સારું પડે છે? તો આનો જવાબ તમારે તમારા વડીલો પાસે મેળવવાનો છે કે તેઓ આવું કેમ કહે છે. હવે લીલા જામફળ જેવી વસ્તુ હોય ને, હવે જામફળ કેવું હોય? કડક હોય ને? હા, તો હવે તમારે એ ખાવાની કલ્પના કરવાની છે અને ત્યારબાદ જામફળનો એક ટુકડો કાપી મોઢામાં મૂકો. હવે નાનો ટુકડો મૂકવાનો છે અને તે ટુકડો ઘરી જાઓ. શું થાય છે આનો પણ તમે અનુભવ કરી જુઓ કે કંઈક બદલાવ આવે છે કે આપણે ફક્ત કલ્પના કરી હતી અને આપણે એક ટુકડો મૂકીને ઘરી ગયા તો આપણને શું સ્વાદની પરખ થાય છે? તો આ પણ તમારે અનુભવવાનું છે. આપણે આગળ જોયું ને કે બ્રેડ અથવા રોટલીનો ટુકડો 30-32 વાર ચાવવાનો છે, બરાબર ને? તો એ ચાવવાથી આપણા મોંમાં લાળ રસ પેદા થાય છે. હવે તમને ખબર છે